કુદરત એટલે સંતુલન. આ વાત છે કુદરતે સર્જેલી બે પ્રજાતિની, જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એકબીજાની રક્ષા કરી આ સંતુલન જાળવતા આવ્યા છે. આ વાત છે સોરઠના સાવજ અને સાવજ પ્રેમીઓની વચ્ચેના અનોખા સંબંધની ઉજવણીની. વિશ્વ સિંહ દિવસ. આજે ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારનો જૈવ વિવિધતાથી ભરપૂર એશિયાટિક લાયન લેન્ડસ્કેપ વિસ્તાર, એટલે આખા વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર ગઢ. પણ એક સમય એવો પણ હતો જ્યારે સૌરાષ્ટ્રની શાન સમાં સિંહોની સંખ્યા ઓછી હતી. સિંહોની સુરક્ષા અને તેમની વસ્તીમાં વધારો થાય એવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકાર, વન વિભાગ અને સ્થાનિક લોકોએ શરૂ કર્યા સહિયારા પ્રયાસો. અને ગર્વની વાત એ છે કે વિવિધ યોજનાઓ અને પ્રયાસોના પરિણામે આજે વર્ષ 2020માં સિંહોની સંખ્યા વધીને 674 સુધી પહોંચી. આજે ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં જોવા મળે છે સોરઠના સાવજના પગલા. 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે જંગલના આ રાજાનું સામ્રાજ્ય. નવા વિસ્તારો તરફ વધતા સાવજના પગલાથી પ્રજા ભયની નહીં, આનંદની લાગણી અનુભવે છે. કુદરતનું સંતુલન જાળવવા સિંહ જંગલી તૃણાહારી પ્રાણીઓની વસ્તીને નિયંત્રણમાં રાખે છે અને એવા પ્રાણીઓથી પાકને થતો નુકસાન અટકાવે છે. સામે સિંહોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ અને સમયસર સારવાર, તેમના નિવાસસ્થાનનું જતન કરવાની કામગીરી સમયાંતરે ચાલતી રહે છે. સિંહ અથવા બીજા કોઈ વન્ય પ્રાણીના કારણે પ્રજાને મુશ્કેલી થાય ત્યારે 24 કલાક કાર્યરત રહેતી હેલ્પલાઇન 1926 1926 અથવા સૂચિત નંબર પર ફોન કરવાથી તાત્કાલિક મળે છે વન વિભાગની મદદ. અને વન વિભાગ દ્વારા આયોજિત સેમિનાર, વેબિનાર, શૈક્ષણિક શિબિર વગેરે જેવા અનેકવિધ પ્રયાસોના કારણે ક્યાંક લોકોમાં સિંહ માટેની લાગણી વધી છે તો ક્યાંક સિંહ પ્રત્યેના ભયને નાબૂદ કરતી જાગૃતિ. વર્ષ 2016થી સિંહના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવી એ તો જાણે આ વિસ્તારની પ્રથા થઈ ગઈ છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, એનજીઓના સભ્યો, પ્રકૃતિ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, જનપ્રતિનિધિશ્રીઓ, ગ્રામજનો, ગુજરાત સરકારના વિવિધ વિભાગના સ્ટાફ તેમજ વન વિભાગનો સ્ટાફ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે. દર વર્ષે આ ઉજવણીમાં વધતી લોકભાગીદારી એ સમગ્ર વિશ્વ માટે એક અનોખું ઉદાહરણ છે મનુષ્ય અને સિંહ વચ્ચેના આપણા ગાઢ સંબંધનું. એટલું જ નહીં, વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સૌથી વધારે વ્યક્તિ દ્વારા સિંહના મોહરા પહેરીને રેલી અને સિંહ સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા બહુવિધ સ્થળોએ લેવા બદલ વિશ્વ વિક્રમ સર્જાયો છે. 2020 અને 2021ના વર્ષોમાં કોવિડ-19 મહામારીમાં પણ આ પ્રથા જાળવી રાખતા વર્ચ્યુઅલ વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું થયું આયોજન. પહેલીવાર દેશના સિંહ પ્રેમીઓ સાથે વિદેશના સિંહ પ્રેમીઓએ પણ બહોળી સંખ્યામાં લીધો આ ઉજવણીમાં ભાગ. ગુજરાતની પ્રજા અને આપણા સિંહો વચ્ચેનો અનોખો સંબંધ રહેશે અકબંધ. પ્રોજેક્ટ લાયન ભારતીય શહેરો કી રક્ષા, સુરક્ષા, આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર और विशेष करके उनके लिए जो आवश्यक होता है स्पेशल प्रकार का हेल्थ इंफ्रास्ट्रक्चर, उस पर भी काम किया जाएगा और प्रोजेक्ट लाइन पर बल दिया जाएगा. माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ए एशियाई सिंहों माटे एक सुवर्ण भविष्य की कल्पना करी छे. आजे माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी आगेवानी मा गुजरात सरकार अने तमाम विभाग, एमा खास करीने वन विभाग अने शिक्षण विभाग સિંહોના સંરક્ષણ અને વિકાસ માટે કરી રહ્યા છે અગણિત પ્રયાસો. આવો સંકલ્પ કરીએ કે આવા જ ઉત્સાહથી આપણા ગૌરવ સમાન સિંહોનું સંરક્ષણ કરતા રહીશું અને દર વર્ષે નવી ઊર્જા સાથે ઉજવતા રહીશું વિશ્વ સિંહ દિવસ.